तो विराम बाद स्वागत छे। अगर बात करिए समाचारों नी तो जूनागढ़ में भवनाथ में वेपारीए धरना करी विरोध दर्शाव्यो छे। तो भवनाथ में शिवरात्रि ने लईने महानगरपालिकाए दुकान पासे गैरकायदेसर छापरा तोड़ी नाखवा आव्या हता, जेने लईने वेपारीए धरना करी विरोध दर्शाव्यो छे। दुकान पासे छापरा राखवानी मांग साथे वेपारीए विरोध प्रदर्शन कर्यु छे। आज मुद्दे वधु वात करवा माटे संवाददाता हिरेन अपनी साथे जोड़ाई गया छे। हिरेन, वेपारी द्वारा धरना प्रदर्शन करवामां आवी रह्यु छे, शुं विगतो? जी चोक्कस जणावी दऊं के તાજેતરમાં શિવરાત્રીનો મેળો નજીક આવી રહ્યો છે, જેને લઈ કોઈ દુર્ઘટના ન બને અને જે પેશકદમી છે તે દૂર થાય તે હેતુથી તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસથી પેશકદમી દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। આજે ભવનાથના જે વેપારીઓ છે તે ધરણા પર બેસી ગયા છે। તેઓની માંગ છે કે મનપા દ્વારા માનવતાના ધોરણે થોડાક અંશે જે પતરાવો છે તે રાખવા દેવામાં આવે તેવી માંગ સાથે ધરણા પર બેસી ગયા છે। અને હાલ જે વહીવટી તંત્ર અને જે વેપારીઓ છે તે આમને સામે આવી ગયા છે। જી જી હિરેન, માહિતી બદલ આભાર। તો મોરબીથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ। તો મોરબીમાં ઝૂલતા બ્રિજ દુર્ઘટનાનો આ કેસ છે। મોરબીથી મહત્વના સમાચાર, આરોપી જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરાશે। 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા। તો ઝૂલતા બ્રિજ દુર્ઘટનાનો આ કેસ, બ્રિજ તૂટી પડ્યો હતો, સમગ્ર ઘટનામાં જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરાશે। તો જયસુખ પટેલ આ મોરબી પુલ દુર્ઘટનાનો આરોપી 8 ફેબ્રુઆરી સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા, ત્યારે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો G20 સમૂહના યજમાન દેશ ભારતમાં વિવિધ સ્થળો પર વિવિધ કાર્યક્રમ જૂથની બેઠકો આયોજિત થઈ છે, ત્યારે કચ્છના ધોરડોમાં આજથી 3 દિવસીય G20 પ્રવાસન કાર્ય જૂથની બેઠકોનો પ્રારંભ થયો છે। આ સમિટમાં G20 દેશોના પ્રતિનિધિ ઉપરાંત આમંત્રિત દેશોના અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના મળીને 100 જેટલા પ્રતિનિધિઓ છે। આ પરિષદમાં પર્યાવરણને અનુકૂળ પ્રવાસન, પ્રવાસન પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો ઉપયોગ, પ્રવાસન સ્થળ વ્યવસ્થાપન તેમજ પ્રવાસન ક્ષેત્રે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોની સહભાગિતા વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવા જઈ રહી છે।